સમગ્ર રાજ્યમાં આઈસીડીએસ દ્વારા 3 દિવસ ખાસ ઝુંબેશ સ્વરૂપે કુપોષિત બાળકોને તંદુરસ્તી તરફ લઈ જવા અભિયાન ચલાવાશે. કચ્છમાં 2116 આંગણવાડી આવેલ છે, તેમાં દરેક વર્કરોને મોબાઈલ આપ્યા છે. કેસ કાર્યક્રમ દ્વારા સઘન મોનિટરિંગ કરાય છે. કુપોષિત બાળકો જેની જિલ્લામાં સંખ્યા 3,765 છે, તેમને પોષિત બનાવવા માટે કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં પોષણ અભિયાન તારીખ 30 તથા 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી દરમિયાન ચલાવવામાં આવશે. જિલ્લાના મધ્યમ કુપોષિત બાળકો 10,169 છે. આ બધા માટે તથા આંગણવાડીમાં આવતા બાળકો માટે 40 લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સમગ્ર બાબતે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું કે અમે લગભગ 1.25 લાખ જેટલા બાળકોનું દર મહિને વજન કરીએ છીએ, જેમાં 3,750 જેટલા બાળકો અતિ કુપોષિત ધ્યાને આવેલા છે તથા અરાઉન્ડ 10,000 જેટલા બાળકો એ મધ્યમ કુપોષિતમાં છે. અને અગાઉનો જે ડેટા સેટ છે એ આપણે મેન્યુઅલ હતું, એ આપણે જે નવો ડેટા સેટ છે એનાથી કમ્પેર નથી કરી શકતા. પણ અત્યારે અમારું જે ફોકસ છે આ છે કે 100% બાળકોનું વજન નિયમિત રીતે થાય તો અમને એક્ચ્યુઅલ જે પ્રોબ્લેમ છે એની ખબર પડે, એક્ચ્યુઅલ સાચા લાભાર્થીઓ આઈડેન્ટિફાય થાય અને તંત્ર ત્યાં સુધી પહોંચી શકે. આ સિવાય જે મુખ્યમંત્રીશ્રી એમના માટે CSR માટેનું એક પોષણ નિધિની પણ જાહેરાત કરી છે, એ પણ સ્થાપવામાં એક ફંડ સ્થાપવામાં આવ્યું છે, જેમાં આપના મારફત હું 100 ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને 100 શ્રેષ્ઠીજનોને અપીલ કરું છું કે માનનીય મુખ્યમંત્રીશ્રીની કુપોષણ નિવારવાની જે નિધિ છે એમાં ખુલ્લા હસ્તે દાન કરે, જેથી આ જે સમસ્યા છે, કલંકરૂપી જે સમસ્યા છે એને આપણે નાથવામાં સફળ જઈએ. આ સંબંધે પત્રકાર પરિષદમાં આઈસીડીએસના અધિક્ષક ઈરાબેન ચૌહાણ પણ માહિતી આપી હતી. સ્ટોરી બાય નવીન મહેતા, ન્યૂઝ ઓફ કચ્છ, ભુજ.